તસવીરો જે સામે આવી રહી છે, મત પેટીઓ ખુલી છે, હવે મત ગણતરીની શરૂઆત થશે. બંને પક્ષોએ જીતના દાવાઓ કરેલા છે, જે ભાજપના જ પક્ષના બે જૂથ છે. કોના દાવામાં દમ લાગી રહ્યો છે? થઈ ચૂકી છે. આપ જોઈ શકો છો કે મત પેટીઓ ખોલવામાં આવી રહી છે ઉમેદવારોની સામે, ઉમેદવારોની સહીઓ લઈને બાદમાં આ ખોલી દેવામાં આવી છે. અધિકારીઓની હાજરીમાં સમગ્ર પ્રક્રિયા વિધિવત શરૂ થઈ ચૂકી છે. ઊંઝા એપીએમસી ની વાત કરીએ તો ઊંઝા એપીએમસીમાં હાલ ભાજપ વર્ષિસ ભાજપ જેવો જંગ જામ્યો છે, જેમાં 25 વર્ષથી શાસન કરનાર નારાયણભાઈ પટેલ અને એમના પુત્ર બે ટર્મથી ઊંઝા એપીએમસીમાં ચેરમેન હતા ત્યારે, હવે પ્રથમવાર ચૂંટણી લડનારા આશા પટેલના સમર્થક દિનેશ પટેલ છે એ ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે જોઈ રહ્યું કે આજે કોના તરફથી પરિણામ ચૂકે છે. કહેવાય રહ્યું છે કે આશા પટેલ ના સમર્થક દિનેશ પટેલ નું આ સ્વાસ્થ્ય પગલું ભારે છે, કારણ કે રૂરામ પટેલની કેટલીક મંડળીઓ જે હતી એ રદ થઈ હતી, ત્યારે તેમને પણ હાઈકોર્ટ સુધી દ્વાર ટકરાવ્યા હતા, પરંતુ તેમને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે જોવું રહ્યું કે આજે ઊંઝા એપીએમસી ના વેપારી અને ખેડૂત મતદારો જે છે એ કોના તરફથી ચૂકે છે અને કોને વિજય ફાવશે. જે ચોક્કસ મનીષ, ગઈકાલે જયારે મતદાન થયું હતું ત્યારે આશા પટેલ અને નારાયણ પટેલ બંને એકબીજા ઉપર કેટલાક આરોપો લગાવ્યા હતા. બંને ભાજપ પક્ષના છે, પરંતુ સામસામે જે રીતના આરોપો જોવા મળ્યા હતા વહીવટને લઈને, શું લાગે છે જે 2000 જેટલા સભાસદોએ મતદાન કર્યું છે, કોના તરફી તેમનો ઝુકાવ હોઈ શકે છે, શું કહે છે ગ્રાઉન્ડ રિપોર્ટ? જે ચોક્કસ આપને જણાવેલું કે મતદારો જે પ્રમાણે વાત કરી રહ્યા છે, મતદારો પણ પરિવર્તનની વાત કરી રહ્યા છે. અત્યાર સુધી જે પ્રમાણે વહીવટ ચાલતો હતો ઊંઝા એપીએમસીમાં, તેમાં પણ પરિવર્તનની આશા મતદારો રાખી રહ્યા હોય. જે પ્રમાણે કાલે મતદાન થયું, જે પ્રમાણે વેપારીઓ અને ખેડૂતોમાં ચર્ચા થતી હતી તે મુજબ લાગી રહ્યું છે. ત્યારે આજે જોવું રહ્યું કે મતદારો ખરેખર પરિવર્તન લાવે છે કે એની એ જ સત્તાને યથાવત રાખે છે, તે આજના પરિણામ બાદ ચોક્કસ માલુમ પડશે. જે ચોક્કસ મનીષ, જે પરિવર્તનની વાત અહીં સામે આવી છે, 25 વર્ષ સુધી જે નારાયણ પટેલનું જૂથ અહીં ઊંઝા એપીએમસી પર સત્તા જમાવી રાખી હતી, કયા તેની વિરુદ્ધના એવા મુદ્દાઓ છે કે જેને લઈને આ વખતે પરિવર્તન આવી શકે છે? એમાં સૌથી મોટો મુદ્દો એ છે કે દિનેશ પટેલે મુદ્દો ઉઠાવ્યો છે, આશા પટેલે મુદ્દો ઉઠાવ્યો છે કે લોકસભાની ચૂંટણીમાં, વિધાનસભાની ચૂંટણીમાં એમને મુદ્દો ઉઠાવ્યો છે કે અહીંયા વંશવાદ ચલાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી જે પ્રમાણે પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલને ટિકિટ મળતી હતી, બાદમાં ગૌરાંગ પટેલ પણ, નારાયણ પટેલ જે પ્રમાણે ચેરમેન હતા એ ઊંઝા એપીએમસીમાં, એમના પુત્રને ચેરમેન બનાવવામાં આવ્યા હતા, ત્યારે ઊંઝામાં વંશવાદનો આ ખાસો વિરોધ કરવામાં આવ્યો છે. દિનેશ પટેલે આ વંશવાદને જ પ્રથમ મુદ્દો બનાવીને તેમની આ ચૂંટણી માટે આગળ વધી રહ્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે આ વંશવાદને દિનેશ પટેલ નકાર આપે છે કે આ સત્તા પર એને જ વંશવાદ બિરાજમાન થાય છે. જે ચોક્કસ મનીષ, દેશભરમાં જોવા જઈએ તો વિશ્વમાં સૌથી મોટું ગંજ બજાર કહેવાય છે ઊંઝા એપીએમસી, અને તેના વર્ચસ્વની આ લડાઈ છે, સત્તાની આ લડાઈ છે. તસવીરોમાં સામે આવી રહ્યું છે કે મત પેટીમાંથી મતની જે ચિઠ્ઠીઓ છે તે બહાર નીકળી છે, ગણતરીની શરૂઆત થઈ રહી છે. કેટલો ઉત્સાહ અત્યારે જે સભ્યો અને ઉમેદવારો છે તેમનામાં જોવા મળી રહ્યો છે? ચોક્કસ આપને જણાવું, ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં જે મત ગણતરી શરૂ થઈ ચૂકી છે નવના ટકોરે, ત્યારે જે સભ્યો અને ઉમેદવારો છે તેનો એવો ઉત્સાહ છે. ત્યારે દિનેશ પટેલે જે નિવેદન આજે આપ્યું છે એમાં તેઓ વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ ગૌરાંગ પટેલ પણ વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. મતદાનની વાત કરીએ તો ગતરોજ જે મતદાન થયું તેમાં વેપારી વિભાગની 1600 મતદારોમાંથી 1535 મતદારોએ મતદાન કર્યું હતું, તો ખેડૂત વિભાગમાં 313 માંથી 311 મતદારોએ મતદાન કર્યું હતું. ત્યારે કેટલું પરિણામ લાવે છે જી? જી મનીષ, એ જણાવો કે મત ગણતરી 9 વાગ્યાની આસપાસ હવે શરૂ થઈ ચૂકી છે, કેટલા વાગ્યા સુધીમાં પરિણામ ક્લિયર થઈ શકે છે? મત ગણતરી 9 વાગ્યાથી શરૂ થઈ ચૂકી છે, ત્યારે આ વેપારી વિભાગનું જે પરિણામ છે લગભગ 2 કલાકમાં આવી શકે છે, ત્યારે ખેડૂત વિભાગનું પરિણામ પણ 1 થી 2 વાગ્યા સુધી આવી શકે એવું જાણવા મળી રહ્યું છે. કારણ કે જે પ્રમાણે મતોની વાત કરીએ તો ખેડૂત વિભાગમાં 313 મતો છે, ત્યારે વેપારી વિભાગમાં 1631 મતોમાંથી 1535 મતો છે તેની મતગણતરી થનાર છે. ત્યારે બપોરે 1 થી 2 વાગ્યા સુધી આ સમગ્ર વિચાર સામે આવી જાય તેવું લાગી રહ્યું છે. જી મનીષ, આભાર માહિતી આપવા બદલ.